તમે દાદાજીને પહેલી વાર જે મળ્યા હતા, ફર્સ્ટ ટાઈમ એવર, એનાથી થોડું ચાલુ કરીએ આપણે. તો એ મારે નીચે જ મારા બેન ઘરે રહે છે, બેનનું ઘર છે ત્યાં, મારા બનેવીને ત્યાં પહેલી વાર આવવાના હતા. એ પહેલાં કવિરાજને ટેવ એવી હતી કે રવિવારના બે સિનેમા જુએ, એક નાટક જુએ, સંગીતના રસિયા. એટલે મારી બેને 3-4 દિવસ અગાઉથી કીધું હતું કે આપણે ઘરે જ્ઞાની પુરુષ આવવાના છે, એક મોટા છે, એટલે તું રવિવારે ક્યાંય જતો નહીં. અને દાદા ભગવાન પોતે પણ છે ને પહેલી વાર સાન્તાક્રુઝની આ જગ્યા છોડી અને પહેલી વાર બહાર નીકળ્યા હતા, એટલે કોઈના ઘરે જતા નહોતા. તો પહેલી વાર જમવાનું ત્યાં હતું, એટલે મારી બેને મને કહી રાખેલું કે તું આ નવની તું ક્યાંય જતો નહીં. એટલે અમે સાંજે ત્યાં ઘરે ગયા અને જેમ આપણે શરૂઆતમાં બેઠા ને એવી રીતે દાદા તો આમ આમ કરીને બેસે ને આ હાથમાં ખાખી બીડી. એટલે મને એક ભય ટળી ગયો મારો કે એ બીડી પીએ છે. પહેલાં તો મને એમ હતું કે કદાચ એ સંત પુરુષ કે ઓલા સફેદ કપડાં કે ભગવા કપડામાં કોઈ સંત હશે, એને બદલે સાવ સીધા ધોતિયામાં હતા. એટલે આપણો ભય ટળી ગયો કે આપણે પાન ખાઈએ છીએ એને માટે કંઈ ટોકશે નહીં આપણને. ને પછી અમે બેસી ગયા નીચે, આપણે બેનનું ઘર પછી લઈશું નીચે. હા, એ રીતે સૌથી પહેલાં દાદા આ રીતે બહાર આ જગ્યાએ બહાર આવ્યા. બેનને દાદા પહેલાં બીજા આધારે મળ્યા હશે. અમારે બનેવી છે ને સોના ચાંદીનું કામ કરતા હતા, અને લલિતા માસી, નીરુબેનના માસી છે ને, એને ત્યાં જતા હતા કે અમારે ત્યાં જ્ઞાની પુરુષ આવે છે ને બહુ મળવા લાયક છે, અને મારા બનેવીને આમંત્રણ આપી આવ્યા હતા કે આપણે ત્યાં જમવાનું રાખો ને. એ રીતે પહેલી વાર આવ્યા હતા. એ પછી જ દાદાનું બહાર નીકળવાનું થયું, નહીં તો દાદા કોઈ દિવસ ક્યાંય બહાર નહોતા નીકળતા. એટલે દાદાને આ રીતે બહાર નીકળવાનું બી પહેલું નિમિત્ત કવિ બહેનો. પછી સાંજે પહેલો પ્રશ્ન નીચે પૂછ્યો કે ગાંધીજીનો આત્મા અત્યારે ક્યાં છે. બસ દાદા આમ કર્યું, એ જન્મમાં હોય કે જન્નતમાં હોય, તું ક્યાં છો એ જો. એટલે મેં સીધા જ કાન પકડ્યા. મેં કીધું, દાદા હું ધર્મમાં પણ કાંઈ નથી જાણતો અને વ્યવહારમાં પણ કાંઈ જાણતો નથી, હું ફક્ત ગાઈ શકું છું, મને ગાતા આવડે છે. તો કે લે ચાલ વિધિ કર. તો વિધિ કરાવી, એમાં મને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ બોલાવ્યું, ને એ મને 72 કલાક સુધી રટણ અંદર રહ્યા કર્યું. ને દાદાનો ફેસ મારા આમ આંખમાંથી જાય નહીં, હું ક્યારે ઘરે આવી ગયો, ક્યારે જમવા બેઠો, કશી જ ખબર નહીં. અને 72 કલાક સુધી. એટલે મારી બેનને મેં પૂછ્યું કે રે છે ક્યાં. એ પછી અમે લોકો સાંજે ત્યાં સાન્તાક્રુઝ ગયા. પછી દાદાએ કે આપણે એમ કરીએ, આપણે એલિફન્ટા કામ ચાલે છે ને ત્યાં રવિવારે બધા જઈએ. તો ત્યાં એલિફન્ટા અમે પહેલી વાર ગયા, ને ત્યાંથી પછી આવી રીતે જ ઉજાણી જેવું બધું હતું ને એવું બધું લઈ ગયેલા. એ લઈ ને પછી 11 વાગે બધા ઉજાણી કરી બધાએ. એ બી સીન લેવા જેવો છે એલિફન્ટાનો. પછી માસીબા, હા માસીબા કહે કે હવે દાદા આરામ કરશે. તો દાદા સૂઈ ગયા. ને પછી કનુદાદાએ મને, એટલે ત્યારે અમે કનુભાઈ કહેતા, કે કનુભાઈએ મને કીધું કે દાદા આરામ કરી, કે મને કે તમે કંઈક સારું ગાવો છો એમ સાંભળ્યું છે. એટલે મેં બહુ પુણ્ય કર્યા પૂંજથી એ આખું સવન શ્રીમદ રાજચંદ્રનું લીધું. તો દાદા તો આમ છે ને શાંતિથી સૂતા હતા. જો તમને કહું આમ આ રીતે છે ને સાવ સીધા આમ જ સૂઈ ગયા હતા, આમ જ આમ આમ સૂતા હતા. તો પછી માસીબાએ મને કહ્યું કે તમે દાદાને પગ દબાવો ને. એટલે મેં હું આમ નહીં કર બેઠો હતો, ને પછી મેં પગ લઈ ને મારા ખોળામાં ને દબાવવા માંડ્યો ને સાથે આ પદ ગાયું. એમાં છેલ્લી લાઈન આવી, એટલે રે આત્મ તારો આત્મ તારો શીઘ્ર, એ લાઈન જેવી આવી ને તો દાદા આમ સફાળા આમ જ હતા ને, તો આમ કરીને આમ બેઠા થઈ ગયા ને આમ આમ મારી સામે જોવા માંડ્યા એકદમ. પછી તો પોતે બોલવા માંડ્યા, રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો. અમે 10-12 જણા જેટલા હતા ને બધાની સામે આ જોઈ, બધાની સામે. અને જે બધા પૂરું થયું ને તરત જ મને આમ ખબર થયો
તે આજો મને પહેલા આશીર્વાદ સૌથી, તે કોના ચરણ સેવા છે તને ખબર નથી, જા તારું કલ્યાણ થઈ જશે. આ શબ્દો પહેલા આશીર્વાદ આ સૌથી પહેલાં ત્યાંથી. ને પછી ત્યાંથી નીકળ્યા તો મારી બેનને કે ભાઈ ભાભી સારા છે અને ગુરુવારે આપણે જ્ઞાનમાં બેસાડી દેજો. જ્ઞાન શું એ કાંઈ અમને ખબર નહીં. એમાં પછી ગુરુવારે ત્યાં દાદર જ્ઞાન ગોઠવાણું, એમાં ખાલી બોલા શબ્દો તો આપણને ખબર ન હોય બધા, હું શુદ્ધ આત્મા છું એટલું યાદ રહી ગયું, પણ બહુ 72 કલાક સુધી દાદાનો ફેસ જાય નહીં મગજમાંથી, એ જ નિધિ જસરમાં એવા કરે. એ મોટા મોટી વસ્તુ થઈ ગઈ. એટલે આ પહેલું જ્ઞાન એ ગુરુવાર 17 મે 1979 એમાં. એ પછી પાછું બીજું ગોઠવાનું હતું, ત્યારે હું મુંબઈ ઓફિસથી આવતો હતો અને રસ્તામાં બસની ચિઠ્ઠી પાછળ મારું ભાઈ ખાલાથી શરૂ થઈ ગયું લખાવવાનું, અંધારા કોટી વર્ષના પડ 60માં ઓલે છે ટંકોત કિરણ જ્ઞાન અભેદના, એ આખી લાઈન લખાઈ ગઈ, 3 કડી લખાઈ ગઈ. સીધું જઈને દાદર સંભળાવ્યું, દાદા એમ કે ગાઓ સરસ લાગે છે, સરસ લાગે છે. પછી આપણને આમ દાદાએ વખાણ્યું એટલે આપણને છે ને સારું લાગ્યું. એટલે બીજે દિવસે પાછો રવિવારે પહોંચી ગયો સવારના, તો ત્યારે કનુ દાદા બાજુમાં બેઠા હતા કે આ ભાઈ કાલ કંઈક લખી આવ્યા છે, મને કે બોલો તો. એટલે 3 કડી સંભળાવી, એટલે સર આ તમશાતા પામશે ને. તો કનુ દાદા કે મને તો પહેલી વાર જ લાગ્યું કે આ મૂર્તિ કોઈ જુદી મૂર્તિ છે. એટલે પછી આપણે બધા ટેસ્ટ ચડી ગયો. એટલે પાછો બપોરે ઘરે આવીને દાવાની જ્વાળામાં એ પછી અહીંયા લાવી લાગી પાછી, બ્રહ્માંડ પણ ભડકે બળે પાતાળી ઝરણ કરુણા ભર્યા, આ લાઈન પછી લખાણી. આ રીતે આમ લખાવાનું શરૂ થઈ ગયું. પણ દાદા વખાણ્યું ને, જિંદગીમાં કોઈ વખાણેલું નહીં કાંઈ આવું આપણું ગાવા બજાવવાનું, એમાંથી આ શરૂઆત થઈ ગઈ લખવાની. પહેલા જ વખત આપણને આશીર્વાદ આપ્યા ને તમારામાં સરસ્વતી બેસશે. ના, સર્વસ્વ મારા પછી સર્વસ્વ એ લગભગ એ વખતે છે ને, દાદા કંઈક બી બોલે ને એક શબ્દ બોલે એમાંથી મને ઇન્સ્પિરેશન આવી જાય કે મારે આખું એના ઉપરથી મને દેખાવા માંડ્યા. આમ કારણે સંસ્કૃતના શ્લોક જાણે ને અમારા કલ્પસૂત્રના પાના હોય ને એવું આમ રાતના દેખાય, ને પછી સવારના લખી નાખું. 5 વાગે ઉઠીને ગેલેરીમાં બેસી જાઉં અને કોઈ જલ્દી ચા બનાવો ને પછી લખાવા માંડે. રોજનું એક પદ લખાઈ જતું, રોજનું સાંજે જે સત્સંગ થયો ને એમાંથી કાંઈ બી એક શબ્દ મગજમાં બેસી જાય કે આ શબ્દ ઉપર લખવું છે, લખાઈ જાય એ રીતે લખાતું. અંધારા કોટી એ પેલું એના જે શબ્દો છે, હજુ અમે ગયા તો આમ રોવાળા ખડા થઈ જાય, અને એ પહેલું નીકળવું એ કઈ જાતની કૃપા હશે? ના, એ મને ખબર નથી. વેલ્ડિંગ કેવી રીતે? મને ટંકોત કિરણનો મને ખબર અક્ષરે ખબર હતી, પણ મને થયું કિરણ જેવી કંઈક વસ્તુ છે ટંકોત કિરણ, ને પછી અભેદ આ શબ્દો કેમ ગોઠવાઈ ગયા એ મને ખબર નહીં. પણ હું એના પહેલાં 10 વર્ષ છે ને શ્રીમદ રાજચંદ્રના બધા ભજનો ગાતો, એટલે આવા આધ્યાત્મિક શબ્દોનો પરિચય કરો, પણ એ શબ્દોના અર્થ મને ખબર નહોતી આવું. પણ આ જે ટંકોત કિરણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપને એટલું, એટલે દાદાને પોતાને બહુ ગમી ગયું, બહુ જ ગમી ગયું. એટલે કાંઈ છેકશો નહીં કાંઈ એમ બોલા. ને પછી જે સર્વસ્વ લખાણું એ 6ઠું 7મું સર્વસ્વ બી હે ખબર નહીં. પછી દાદાને બતાવ્યું તો આમ બહુ જોઈ રહ્યા, મેં કીધું માગે. મેં કીધું આ જે લખવાનું છે ને, દુનિયાના દરેક મંદિરમાં ગવાય એવા આશીર્વાદ આપો. ત્યારે આપણી આમ હાથ તો હાલત તો કડકાવી હતી, પણ એ ન માગ્યું મેં કે દુનિયાના દરેક મંદિરમાં આ ભજન ગવાયું એવા આશીર્વાદ આપો. એટલે ત્યારે પછી બોલી ગયા, જા સરસ્વતી બેસે તારે વડે કલમ ઉપર બેસી જશે. ને પછી તો લખાવવા જ માંડ્યું. એ આડું ઓડું લખાય કદાચ, શબ્દ એકાદ આમ શેકછાક થાય બધું થાય, પણ આવે એટલે પરફેક્ટ. એટલે દાદા પછી આમ જુએ ને કે શું વેલ્ડિંગ છે, કેટલું ફાઇન વેલ્ડિંગ છે, શું વેલ્ડિંગ છે. દાદા શબ્દ આ ખાસ વાપરતા કે વેલ્ડિંગ કેટલું સરસ છે. બીજું દાદાએ ખાસ એ ગયું હતું કે
બીજા કોઈ બી કવિના છે ને 10 કડી હોય ને તો 10 એક 10 કડીના સરખા રાગ હોય, ત્યારે કવિ લખે છે એ 5 કડી તો 5 એ 5 કડીના જુદા રાગ આવે છે એ. એટલે મને બી મગજમાં એમ હતું કે ના, આપણે અક્રમ જેમ અજોડ છે એમ આપણા આ પદ બી છે ને એક રાગ રિપીટ ન થાય એવું પહેલાં તો મારું લક્ષ્ય હતું. દેવોને આહવાહન, અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે તંકુત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે. કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો, સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાનીય પૂર્વ લાભશે. વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે, સર્વજ્ઞના સુચરણો મહી આતમ શાતા પામશે. દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભળકે બળે, પાતાળી ઝરણ કરુણા ભર્યા, જળ શીતળ છંટ કારશે, અમૃતવાણી ભગવાન જળ શીતળ થઈ ઠારશે, ચરમ ચોવીશી સામતી સચ્ચિદાનંદ જ્ઞાની તે.
દાદા ભગવાન આ રીતે છે ને ટેક્સીમાંથી દાદા હંમેશા આગળની સીટ પર બેસે, એમાંથી ઉતરે કરનું દાદા પાછળ હોય. જય સચ્ચિદાનંદ. પછી આમ સીધા સીધા આવી જાય ઉપર, ને એટલા ફાસ્ટ ફાસ્ટ ચાલે કે આપણે તો એની પાસે ઊભા નથી, આમ એકદમ આમ ઝડપથી આમ. અમને કોઈ વાર ખબર હોય કે બી ન હોય, પછી અહીંયા કનુદાદા પેલા આવે અને હાથમાં હુક્કો હોય ત્યાં આમ કરીને ઊભા રહે. કનુદાદા ઊભા રહે એટલે આપણે સમજી જઈએ કે પાછળ દાદા છે. આ રીતે એન્ટ્રી મારતા જય સચિદાન. આવો જય સચ્ચિદાનંદ. લ્યો કંઈ પૂછો. આ રીતે દાદા છે ને પછી જેવો કંઈ પ્રશ્ન પૂછે ને એટલે પછી આમ બેસી છે આમ, પછી આ પોઝમાં, ને પછી તમને જે સમજાવે તમારે પૂછવું ન પડે કાંઈ બી, પણ નોન સ્ટોપ વાણી નીકળે ને આપણા મનમાં જે પર્યાય ચાલતા હોય ને એ બધાની વાતો કરવા માંડે. જય સચિદાન. લગભગ પણ દાદાને છે ને સત્સંગ વખતે આ રીતે બેસવાની સ્ટાઇલથી આ રીતે બેસતા વખતે ને એક સાથેલો મારે એટલે અહીંયા એમ ટેબલ કેવું કંઈ રાખતા આમ, ને એટલે જેવું આમ પીએ ને એટલે પછી દાદા આમાં એને માટે જ ખાસ લીધેલી. નહીં તો અમારા ઘરમાં કોઈ સિગરેટ બિગરેટ ઘરમાં કોઈ પીતા નહીં, એટલે દાદા આમ કરી ને પછી દેશી સ્ટાઇલથી દાદા ખાખી બીડી પીતા 30 નંબરની, અને બે ચાર ફૂચકી પછી આમાં આમાં કરે. ને જેવો સત્સંગ સર થાય ને પછી બીડી હાથમાં જ રહી જાય, પછી નોન સ્ટોપ. એ આખી બીડી ખલાસ થઈ જાય તો નાખી દે, પછી ટેસ્ટ આવે તો બીજી પીએ, પણ જે બીડી પીને જે સત્સંગ નીકળે ને કોઈ આલા ગ્રહણ. ને સામાન્ય રીતે આ રીતે જ બેસવાની ટેવ હતી આમ, અથવા આમ કરીને બેસે આવા પોઝમાં બેસતા. આટલી નાની જગ્યામાં દાદા ભગવાન અને કનુ દાદા અહીંયા આમ સાથે બેસેલા, અને અહીંયા જયમાં બી છે આ જગ્યા પર. દાદા લેતા તો બે રોટલી માંડ બસ, વધારે નહીં. જય સચિદાનંદ. ઘણા ખરા પદો એમાં શંકર ઓમ નમ હરિઓમ નમઃ શિવાય આપણો પ્રતિષ્ઠા મસો ત્યારે આખું પદ અહીંયા લખાયું છે. ઈ અને કૃષ્ણ વાસુદેવ ભગવાનની આરતી એ બંને અહીંયા લખાય છે. બાકી છૂટક અમુક વખતે લખાયા કરે. આ બધું ત્યારે હતું નહીં, આ તો હવે અત્યારે આ ઉંમરે આવ્યું, ત્યારે અહીંયા બધું કાંઈ ખાલી હતું. આ બધું મટીરિયલ અત્યારે આવ્યો છે, પણ લખાણું છે આ જગ્યા પર અહીંયા બસ અહીંયા બેસીને લખ્યા કરું અહીંયા. પછી ઘણી વાર તો અહીંયા બાથરૂમમાં નાવા ગયો હું ને અંદર સૂજે તો પાછો આવીને અહીંયા બે લાઈન લખીને પાછો નાવા જાઉં, એવું બધું મોટું ચાલુ ગમે ત્યારે સુવિધા કરે લાઈન અંદર. હા, પછી આમ એક શબ્દ ન સૂજે તો ઘણી વાર વિચાર કરું પાછો જરાક બહાર જાઉં આમ તમ, પછી બરાબર ઉપર આવે ત્યારે જ લખું અહીંયા, એવું થતું બધું. દાદા સામે ગાડી ઊભી છે ને ત્યાંથી આમ દાદા ને કનુ દાદા ઉતરે એટલે ત્યાંથી જ અમે આમ સચિના કરીને દોડી સીધા દાદરા તરફ દોડીએ એકદમ આમ બસ. આ નીચેની જગ્યા ત્યાં આવીને આમ ગાડી ઊભી રહે બસ. પહેલી વાર દાદાનો સત્સંગ કર્યો ત્યારે ફર્નિચરમાં આ એક કબાટ હતો અને એક ટેબલ હતું અમારું બસ, ને એક પલંગ હતો બસ. આ ત્રણ ઘરવખરી માટલી વસ્તુ હતી, 1500 રૂપિયાનો પગાર હતો. પછી દાદા ના આ તો બધું ઈ જે એ બધું તો અત્યારની સરંજામ છે, ત્યારે ખાલી આ એક જ કબાટ હતો ખાલી. હા હા, ને આ ઉપરનો ફોટો છે ને, આજે ઉપરનો જે હાથ જોડેલો મહેસાણાવાળા સિમંદર સ્વામી સાથે છે એ દાદા ભગવાને પોતે આપેલો. એ કે અમારો ફોટો નિધિ ધ્યાસન માટે એક જ ફોટો રાખો, એટલે આ બધા તો પછી હવે બધા મોકાણા છે. કનુ દાદા અને કનુ દાદાના પગલાં છે અહીંયા, દાદા ભગવાનના પગલાં છે.
આ બધા પાછળથી આવ્યા છે બધા, પણ પહેલાં કાંઈ હતું નહીં અમારી પાસે. ને અમેરિકા જઈને પછી અમારા ઘરમાં આ ફોટો અમે ખાસ રાખી મૂક્યો છે. એટલે જાણે અમારી સામે જોતા હોય, ભૂલ થઈ હોય તો વળતા હોય ને એવું લાગે એવો ફોટો છે. આ બધું તો આપણો અમેરિકાથી આવ્યા પછી આ બધું આમાં બધી આપણે બધા ટેપ જ ભરેલી છે. આ સરસ્વતી માતાજી એક મહાત્માને ઓળખતો નથી ને ઓચિંતા એક દિવસ આવી ગયા કે તમારે ઘરે આવવું છે ને આ સરસ્વતી માતાજીની મૂર્તિ લઈ આવ્યા, કે એમ તમારા પદ અમે સાંભળી છે રોજ એમ કરીને લઈ આવ્યા છે. કેવાય અદભુત છે
અત્યારે બોલ્યા હોય ને તો એ પછી યાદ આવે કે આપણે કેટલા સારા ભાગ્યશાળી આમ તેમ. એ તો મારે ટ્રેનમાં લખાણું છે, ટ્રેનમાં લખાણું છે. એટલે આપણે સામાન્ય પેસેન્જરો કેમ આમ કૂદીને થર્ડ ફ્લોર પર ચડી ગયા ને, એમ આમની કોઈ દાદા ચડી ગયા, આમની કીધું હું ચડી ગયો. મનમાળ સ્ટેશને
ને પછી દાદા સુઈ ગયા, હું એની સામે સુઈ ગયો, પણ મારા ખિસ્સામાં કાગળ ને પેન સીધો હોય. એટલે મેં કીધું સાલું સાલું મનુષ્ય ભાવમાં આપણને કેટલું સિમ્પલ ને. એટલે અમે કેવા પુણ્ય, ટ્રેનમાં આમ આમ સૂતા સૂતા લખાણું છે કાગળિયું કાઢીને, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા દેહ નિહાળી. એટલે આ દેહ નિહાળી અને સામે સૂતા છે એમના દેહમાં પણ નિહાળી, આ રીતનું બંને રીતે મેળ પડે એવી રીતે લખાતું. પછી પહેલી કડી લખાઈ ગઈ, પછી બીજે દિવસે સત્સંગમાં અમુક વાત નીકળી કે 45,000 ગમનો સાર હોય છે એ બધું આમાં અમારા સત્સંગમાં આવ્યું. એ બીજે દિવસે લખાઈ, પછી ત્રીજી કડી સાંજના લખાણી હોય આવું બધું. કારણ કે એમની સાથે જઈએ ને એટલે આપણને કોઈ કાળ સમય વાર રાત એ બધું ભૂલી જઈએ. એટલે એમ લખાતું બી. પછી સત્સંગમાં કંઈ સંયમ માટે નીકળ્યું હોય તો આમ આવી રીતે એમ ટુકડે ટુકડે કોઈ વાર લખાઈ જાય, કોઈ વાર આખે આખું લખાઈ જાય. અંદર આમ શોખ લાગે જાણે. ત્યારે દાદા છે ને કોઈ બી આમ તિથિવાર કહેતા નહીં કે અમે આજે વડોદરા જઈએ છીએ. ઓચિંતા જાય ને, ઓચિંતા આવે તો માસીનો ફોન આવ્યો બપોરે ઓફિસમાં કે દાદા આવી ગયા છે, હજી તાળું ખોલીને બેઠો તો લાગે છે દાદા આખું આખે આખું એક સાથે લખે 15 મિનિટમાં આવી રીતે. એટલે કોઈને એને પર્ટિક્યુલર ટાઈમ કે આવું નહીં કે આ ટાઈમે જ લખવાનું. પછી ઘણા ખરા આ જગ્યા પર અહીંયા બી લખાણ છે, અહીંયા આ જગ્યા અહીંયા ખરા ફાઇનલ અહીંયા બધા ત્યાં હોય. એ ટુકડા ટુકડા હોય ને બધા, જો હજી ખિસ્સામાં આમ 3-4 ટુકડા ને બધું હોય પડ્યું હશે એ પછી આમ જોઈ લઉં કે અહીંયા કઈ બે લાઈન લખાણી હતી એ આમ જોઈ લઉં. પછી એને આગળ વધારું આમ ને આખું પૂરું કરું ને આવું બધું કર્યા કરું બેઠો બેઠો. નવરાશનો ટાઈમ એમાં કાઢો બધું મારો, જે આમાં બી અત્યારે બે લાઈન ક્યાંક બી લખાણી હોય એવું હોય જ મારી પાસે બધું મસાલો આવી રીતે બધી. એમ એક સાથે કે આખું લખવા બેઠા છે એવું કાંઈ નહીં. આ એમ પટેલ રૂપી 15 દિવસ મને લાગ્યા હતા, કારણ કે મને થાય કે ટ્યુનની તરીકે બી છે ને નવીનતા આવવી જોઈએ એમાં, જે મ્યુઝિકલી છે ને વેરાયટી જે અદ્ભુત છે, કોઈ સંગીતના જાણકાર હોય ને એ પણ એમાં આફરીન થઈ જાય એવી. એટલે કુદરતી એ અંદર ધૂન એવી હતી કે જેમ અક્રમ અજોડ છે એમાં આપણા પદો બી અજોડ થવા જોઈએ. એના રા ગા તે અમુક ઠેકાણાથી અમુક કાગળ આવતા મને બધા કે જે માં રોજ નવું ફરસાણ છોકરા માટે મૂકે, એમ તમે બી કેટલી વેરાયટી મૂકી છે પદોમાં, શબ્દોમાં, રાગમાં, બધી બને એટલી આપણે નવીનતા કરીએ. પણ આપણું મુક્તિ સુખ પહેલું એ આપણું જય સચ્ચિદાન સંઘનું પહેલું પ્રકાશન એ એટલે એમાં કવિની પહેલી એવી રીતે આપતવાણીનું બી છે ને કવિ નિમિત્ત બહેનો છે. દાદાને શું કે શ્રોતા જોઈએ બરાબર, તે દાદા કહેતા કે કવિની આસનશીલતા બહુ છે, 4 કલાક બોલે ને હું ઉઠું નહીં, આમ આમ બેઠું હું તો આમ જ બેઠો હું પલોઠીઓને, જરાય ઉઠું નહીં, મારું મટકું બી આમ ન થાય એમ. દાદાને ફેસની સામે જોયા કરું કોણ આવ્યું કોણ ગયું એની આ નજર નહીં મારી. મેં ને હું લખવા જાઉં ને તો મારો હાથ પકડી લે દાદા, તમારે લખો તમે સાંભળો ખાલી, કારણ કે એક બી શબ્દ કે ગમે ત્યારે ઉગી જશે એ એમને પોતાને અંદર હતું. એટલે મને કોઈ દી લખવા નથી દીધું, મેં દાદાની સામે એક બી શબ્દ એ બોલતા હોય ત્યારે લખ્યું નથી, ને આ બધા જ લખતા હતા. હવે દાદા ભગવાન અસીમ જે જયકાર રચેલા એનું તો જયકારને કેવી રીતે? હા, અમારી પહેલી જાત્રા અમારી થઈ ને દાદા અહીંયા અમને કહે કે આપણે જાત્રા કરવાની છે, જાત્રા કરવાની છે. તે અહીં અહીંથી અમે બધા મારી બેન બનાવીને બધા અમે લોકો ગયા ને વાં જઈને દાદા કે આપણે સાંજ જાત્રા કરવા, વાં કોઈને ખબર નહીં. તો પછી તરત જ સંગપતિ ને રસિકભાઈ ને બધા ભેગા થયા, ક્યાં ક્યાં જશું લિસ્ટ કર્યું કે આપણે રાણકપુર જઈએ, કેસરિયાજી જઈએ, અહીંયા જઈએ, શામળાજી જઈએ, એકલિંગજી જઈએ. દાદા કે આપણે 5 દિવસ ફરવું છે બધે, ત્યારે નક્કી કર્યું. તો ઓલો એક જણો બસ કરો ઓલી ઠાઠિયું બસ આ જેવું તમે કીધું ને એવી તૂટ ભાંગેલી તૂટેલી એવી એવી બસ કરી કે અહીંયા સુધી આપણે બસમાં જઈશું પછી ટ્રેનમાં જઈશું ને આવી રીતે બધી જાત્રા શરૂ કરી. તો એ જાત્રામાં જ છે ને ઓલું શંકર પણ હું જ ને એ લાઈન એવા ત્યાં લખાય છે. શંકર ભગવાનનું એક મંદિર આવ્યું ને, ત્રિશુળ છતાંય જગત ઝેર પીનારો શંકર પણ હું જ ને નીલકંઠ હું જજો. આવી રીતે આવું કેસરિયાજીમાં સાંજના ટાઈમે પહોંચ્યા તો એકદમ આખું કેસરનો ધૂપ ને બધું થાય ને. તો એ વખતે બધા કરી પ્રણામ કરી આરતી કરી
પછી દાદા જે ગભારામાંથી આમ બહાર આવ્યા ને આમ દાદા ઊભા રહી આમ, અમે 32 જણા હતા લગભગ ત્યારે. દાદા ને મને ટેવ કે દાદાનો શબ્દ એક જવા નહીં દેવો, એટલે હું બાજુમાં જ ઊભો હતો. ત્યારે આમ દાદા કે કવિરાજ જો વાં જે સામે કેસરિયાજી દાદા છે ને ઋષભદેવ એ અહીંયા પ્રગટ થઈ ગયા છે. અને એ ટાઈમે જ મારાથી બોલાઈ ગયું દાદા ભગવાનના અસીમ જય જયકારો, પણ રાગમાં બોલાયું દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. એટલે 32 એ 32 જણા અગાવા માંડ્યા. પછી ઓલા પૂજારીને રોકે કે ભગવાનની સામે આવું નહીં ગાઉં, એટલે પછી દાદા બહાર નીકળ્યા અમે બધા અને આખી પ્રદક્ષિણા કરી 1 કલાક સુધી. તેથી દાદા બહુ ખુશ થયા. અમને ત્યાં લઈ ગયા હતા, શા માટે લઈ ગયા હતા કે ત્યાં છે ને બહાર નીકળો છે ને શિવલિંગ બી છે ને એક બાજુ કૃષ્ણ ભગવાનનું બી છે, એટલે ત્રિમંદિર સાથે હતા. આ બતાવવા લઈ ગયા આપણે કેસરિયાજી ધૂન કરી ત્યારે આપણે બધા ફોટા લીધા છે, એટલે એ બધા એ રીતે નીકળેલું. ને 1 કલાક ને દાદા બહુ રાજી થયા હતા. કવિરાજ ગજબ જગત ઉપર બહુ ઉપકાર થયો છે, આવું કંઈક શબ્દ બોલી ગયા તે યાદ બી નથી કે. ને પછી કહેતા હતા કે કદાચ અમારું જ્ઞાન કોઈ નહીં પામે તો આ ગાઈને પણ સમકિત થશે એ લોકોને. ને આશ્ચર્યની વાત તો એ છે કે આ 24 વર્ષથી કોઈ શનિ રવિ ખાલી નથી ગયો, અખંડ કીર્તન ભક્તિ આપણી રહી છે. અને 88 થી પછી જ્યારે 94 સુધી જેને આમ સાડા સતીનો પીરિયડ કહીએ ને એવો ટાઈમ હતો કે કોણ હવે આ બધું આ કામ કરે, આવું ગરબડીઓ હતું. છતાં છે ને આ કીર્તન ભક્તિને લીધે મહાત્માઓ બધા ગુજરાતમાં ભેગા થતા, અમે અહીંયા ગોરેગાંવ જીતુભાઈના ઘરે ભેગા થતા. 7.5 વર્ષ સુધી છે ને સત્સંગ અમારો તૂટ્યો નહીં કોઈનો, ને મુખ્યમાં કીર્તન ભક્તિ. હા, એટલે એ ગજબ નહીં કે જેને ઓલો કેવો સંક્રાંતિ પીરિયડ કહે ને એ પીરિયડ એમાં નીકળી ગયો બધો. બહુ સરસ. હા, એટલે આ કીર્તન ભક્તિનો સહારો એ ટાઈમે બહુ બધાને બહુ સહારો થઈ પડ્યો કે એમાં કોઈ બુદ્ધિનો પર્યાય હતો નહીં. અને દાદાના આશીર્વાદ હતા કે આ ગાશો એટલે તમારું આવરણ તૂટશે, એટલે કોઈને બુદ્ધિનો પર્યાય એમાં ઊભો થતો નહોતો. ને ગાયા પછી દરેક જણને સ્ફૂર્તિ લાગતી આના ઉપરથી. નાનું બાળક હોય ને, મેં હજી સુધી કોઈ 6 મહિનાનું બાળક બી છે ને કીર્તન ભક્તિમાં રડતું સાંભળ્યું નથી કોઈ દિવસ કોઈ જોઈને. એ ગમે એ ખૂણા બેઠું હશે નીતન મમ્મી આમ કરે ને, કોઈ ક્યાંય અવાજ નથી એ બાળકનો કોઈ દિવસ. એ આશ્ચર્ય મજા છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન.
દાદા ભગવાન સિંહ જય જય કારો દાદા ભગવાન ના સિંહ જય જય કારો દાદા ભગવાન ના સિંહ જય જય કારો દાદા ભગવાન ના સિંહ જય જય કાર હો 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 દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન
પહેલી વાર અમે લોકો વડોદરા ગયા. દાદા કે આપણે જાત્રા કરવી છે, તો ક્યાં જવું કાંઈ નહીં નક્કી નહોતું. પછી બધા ભેગા મળ્યા તો કે આપણે આ જઈએ, ડાકોર જઈએ, અંબાજી જઈએ, કેસરિયાજી જઈએ, આવું નક્કી કર્યું. અને પછી બસ, ઠાઠિયા બસ, ટ્રેન, આમ તેમ કરતા બધા પહોંચ્યા. ને કેસરિયાજીમાં સાંજે ગયા ત્યારે ત્યાં કેસર અને ધૂપની આરતી થતી હતી. ત્યારે હું તો દાદાનો એક શબ્દ જવા દેતો નહોતો. દાદા એક શબ્દ બોલે એમાંથી મને આખું પદ સ્ફૂરતું, એક જ શબ્દમાંથી. એટલે દાદા બોલ્યા કે કવિરાજ, જો આજે એવા કેસરિયાજી દાદા છે ને, એ અહીંયા પ્રગટ થઈ ગયા છે. અને મારા મોઢામાંથી નીકળી પડ્યું, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ત્યાં મંદિરમાં પછી બહાર નીકળીએ એટલે શિવલિંગ છે, આમની કોઈ પાછા કેસર શ્રીનાથજી છે, આમની કૃષ્ણ ભગવાન છે, આ બધું હતું. એટલે એક કલાક સુધી દાદાએ પ્રદક્ષિણા કરી. બધા અમે મહાત્મા 35-30 જણા હતા બધા, અને દાદા બહુ રાજી થયા. ત્યારે દાદા બોલ્યા કે કવિરાજ, જગત ઉપર તમે ઘણો ઉપકાર કર્યો છે, જે અમને જ્ઞાનથી નહીં પામી શકે એ બધા કીર્તન ભક્તિથી પામશે, આટલા આશીર્વાદ આપ્યા. અને પદો માટે પણ એટલા આશીર્વાદ આપ્યા છે કે કોઈ ફક્ત 5 જ પદ મોઢે કરી લેશે ને, એ ગાશે ને, એને પણ સમકિતના બીજ પડી જશે, આટલી આટલી આટલી. અને અત્યારે બી તમે જોજો, કોઈ પણ આપ્તપુત્ર ગમે ત્યાંના હોય, ગમે તે વર્ગના હોય, પણ એ લોકો બે લાઈન બોલશે ને એને આખો અંદરથી સ્ફૂરવા માંડશે, ને ક્યાંથી ક્યાં સત્સંગ અટકશે ને એમ ચાલવા માંડશે. દાદા ભગવાનના બહુ બ્લેસિંગ છે આ બધી વસ્તુ ઉપર. અત્યારે અમેરિકામાં તો કેટલો નવો વર્ગ એવો છે કે જેમણે દાદાને જોયા નથી, કંઈ સાંભળ્યો નથી, પણ છતાં એમની ગાડીઓમાં આવતા જતા આ કેસેટો વગેરે છે, એનાથી લોકોના મારા ઉપર ફોન આવે કે આ શબ્દનો અર્થ શું થાય, આ શબ્દનો અર્થ શું થાય. પછી રડતા હોય ને કે દાદા અમે તમને જોયા નથી આવું, તો એ દિવસે રાતે દાદા સપનામાં બી એને આવ્યા છે, કાળી ટોપીવાળા દાદા. આ તો આશ્ચર્યમાં જ આવી બધી વસ્તુ બની ગઈ છે, આ કીર્તન ભક્તિનો ઉદ્ભવ. ને રેકોર્ડ બ્રેક વસ્તુ એ છે કે આજ 25 વર્ષથી દર અઠવાડિયે અથવા 15 દિવસે અચૂક ક્યાંય ને ક્યાંય આખા વર્લ્ડમાં કીર્તન ભક્તિ રહી છે. એટલે આવનાર વર્ગને કાંઈ તકલીફ નહીં, 4 ટંકનું જમવાનું, 3-4 વખતનો નાસ્તો હાથે, કોઈ ટેન્શન વગર આવી જાય, ને સાથે 2-5 જણને જે લેવા હોય ને એ પછી સત્સંગમાં આવતા થઈ ગયા, કે ચાલો પિકનિક પર જઈએ છીએ એવા ભાવથી એ પણ પછી આમાં આવતા થઈ ગયા. અને ઘણાને તો એટલી અનુભૂતિ થાય છે કે શરૂઆત પછી રાત્રે મધ્યરાત્રિએ અને છેલ્લે કનુ દાદા દેખાય છે, કોઈને દાદા ભગવાન દેખાય છે, કોઈને સિમંદર સ્વામી દેખાય છે. આ એક આશ્ચર્યમાં જ આવી વસ્તુ બની ગઈ છે, કારણ કે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપને આધારે જે પ્રગટ થયું છે એ દાદા ભગવાનનું ઓરિજિનલ સ્વરૂપ છે. એટલે મૂર્તિ ગમે આવે નજરમાં, પણ આવે છે જ્ઞાન જ નજરમાં. અને દાદાએ કીધું છે કે આ જે પાયમાં છો એ આત્મા જ કેવળ જ્ઞાન સ્વરૂપે એકદમ પરિણામ પામશે. કીર્તન ભક્તિથી આવશે, પદોથી આવશે, જ્ઞાનવિધિથી આવશે, કે ગમે એનાથી સત્સાધનથી આવશે, પણ પરિણામ આ આત્મા જ કેવળ જ્ઞાન પામવાનો છે. કેટલી સિમ્પલ છે, તમને નાનું બાળક બી ઝીલી શકે. દરેક રંગ આવી જાય એમાં, ક્લાસિક આવી જાય, લોકગીત આવી જાય, બધું આવી જાય, નાઇટ મ્યુઝિક. તમે અખતરો ગજો એક વાર, આપણે ટ્રાય તો કરો. રાગ એટલે આ રીતે રાગ થાય, તમે આટલું બેસાડી દેજો. રાગ એટલે રાઈટ, બરાબર છે. હમણાં સચિન લીમીએ પણ કંઈક નવા રીતે લીધું હતું. લીમી સચિન વડોદરાનો આપણો, હા, જ્યારે જન્મજયંતિમાં એને લીધું હતું. અસીમ જયકાર કંઈક જુદી રીતે ગયા હતા. કોઈ બી રાગમાં ગવાશે, કોઈ બી રાગમાં ગવાશે, ઉપરાંત કોઈ બી તાલમાં ગવાશે. તાલમાં ગવાશે. અને કવિરા તમને, આપને તો ગરબાના રાગમાં
એને પ્રિડિક્ટ કર્યું છે, પછી ન્યુમરોલોજી હોય છે ને અમુક શાસ્ત્રીઓ, એને એને પ્રિડિક્ટ કર્યું છે કે 14 લાખ જાતના સ્વરૂપમાં ગમાવાનું છે. કારણ કે હવે શરૂ થઈ ગયું છે આ લોકો ત્યાં આગળ વેસ્ટર્નર્સ, એ લોકોએ પોતાની રીતે ગાયું છે. એક ભાઈ તો સાઉથ અમેરિકનના ટ્યુન ઉપર ગાયું છે, એટલે બધા જુદી જુદી રીતે ગાશે. ગરબાનું જરાક વધારે ગાવતો કે એક વાઉન્ટ ટુ ગેટ ઇટ એક્ઝેક્ટલી રાઈટ ગરબાની જરા હતા ને. ચિત્ત જ બીજી દિશામાં આવી જશે, કીર્તન ભક્તિ રહી જશે, ચિત્ત બીજે ફરશે. પીલુમાં કર્યું છે, પીલુ કે ખમાજમાં, પીલુ કે ખમાજમાં કર્યું. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. એ તો બધું હા અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના, અસીમ જય જયકાર હો. વસંતભાઈ નો દીકરો આ શીખીને ગયો હતો, એની એની પાછળ બેકગ્રાઉન્ડમાં હાર્મોની ને આ ને તેનું કરીને મૂક્યું. એની આખી કોલેજમાં એના પ્રિન્સિપાલ એને ફર્સ્ટ નંબર આપ્યો કે ધીસ ઇઝ મિડનાઈટ સોંગ. ઇઝ ધ રાઈટ? હા, કહી દીધું. જે પાછળ કે સવારે એક્સરસાઇઝ કરતા વખતે હું કે આજ 1 કલાક સુધી વગાડ્યા કરું છું. એટલે 14 લાખ જાતે જે બાબા મોટા જે શાસ્ત્રજ્ઞો છે એનો કે પ્રિડિક્ટ કર્યું છે કે 14 લાખ જાતના સુરો મગાવા છે. અને એની પાછળ જો એનો મીનિંગ ઈ એટલે કીર્તન ભક્તિ ની બુક હોય જેને જોતો એક લે આવતો હું તો. કદાચ દેખાય તો બ્રાઉન રંગ ની છે એમાં. એટલે છે ને 14 લાખ જાતના લેયર્સ છે મનુષ્યના. એટલે ખબર નથી પડતી હું આત્મ સ્વરૂપ ને મારા જઈ જાય છે, એને ખબર નથી છતાં ઇફેક્ટ કરશે. એની પાછળ સાયન્સ છે. કવિ અને
દાદા ભગવાન ના અસીમ જય જયકારો, દાદા ભગવાન ના અસીમ જય જયકારો. ગોપાલી છે. ગ પ ધ સ સ સ ધ સ દ પ ધ દ પ. હવે દાદા ભગવાન ના અસીમ જય જયકારો, દાદા ભગવાન ના અસીમ જય જયકારો, દાદા ભગવાન ના અસીમ જય જયકારો. માલકો થઈ ગયો. હા હા થઈ ગયો. હા રે ગોપાલી માં સીધો માલકો. હા ઓકે રાઈટ રાઈટ રાઈટ. બ્યુટીફુલ થઈ ગયો થઈ ગયો થઈ ગયો. એક એક મેથેમેટિક્સ ચેન્જ આપવાથી મેથેમેટિક્સ આ રીતે ત્યાં આખું છે ને. તમે જબરજસ્ત ક્રિએશન ભી થશે અને તમને પોતાને મજા આવશે કરવાની. મજા આવી ગઈ. તમે તમે એક વાર શરૂઆત કરી દેજો કે આવી રીતે ગવાય. રાગ એટલે આવું. આને રાગ કહેવાય. માલકમ સુધી માલકમ સુધી ગાવ. તમારા આશીર્વાદ હશે ને. શુભેચ્છા. એટલે એટલે મેં મેં નિરુબનના નિર્વાણ પહેલા મેં 3-4 મહિના પહેલા એમને મોકલ વાત ના કરી છે. એ લોકોને આવડે નહીં ને રાગ ને આની સમજ. બરાબર સમજાવતા આવડે રાગ ની સમજ નો. હા જો કે એમને એમને ઇન્ટરેસ્ટ હતો આ બાબતમાં. અરે પોતે ગાતા મારે કેટલા પદો છે ને કેટલા પદો. એ ગાતો ઓ ગાતો નજરું ની સામે નહીં. હા હા તો એ દાદા ભગવાન ક્યાંય કોઈના ઘરે સત્સંગ માટે નહોતા જતા. સાન્ટાક્રુઝ અહીંયા આવે અથવા મામાની પોળમાં ત્યાં જેટલા આવે એટલાની વચ્ચે સત્સંગ કરતા. પહેલું નિમિત્ત દાદા ભગવાનને બહાર નીકળવાનું મારા બેન બને એવી બેના કે અમારે ત્યાં જમવાનું રાખશો. અને એ પછી જે શરૂઆત થઈ તે બધા બહારના સત્સંગ એમાંથી શરૂ થઈ ગયા. ત્યાર પછી દાદાએ વડોદરામાં બી આ રીતે રાખ્યું કે આપણે વડોદરામાં બી આ રીતે સત્સંગ કરીએ બાબુભાઈને ઘરે. આ રીતે દાદા બહાર નીકળતા એનું બી નિમિત્ત પેલું કવિરાજબેનું. સંઘના બધા પ્રકાશનોનું નિમિત્ત કવિરાજબેનો છે. જય સચિદાનંદ. જેમ તમને અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં હમણાં આપણે પેલો ફોટો લીધો ને એમ પછી જતી વખતે જે પહેલે દિવસે ઈ ગલીમાંથી આપણે લઈશું ત્યાં બેસ ગાડીમાં બેઠા અને મેં કીધું દાદા મારી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. આમ કે મને કીધું તું જ્યારે મને યાદ કરીશ ને મને પહોંચી જશે. આવા શબ્દ બોલ્યા. એ બોલ્યા ને મને શું કે આ તો સાલી ટેલિપથી કહેવાય. આવું તો સતયુગમાં હોય. આ કાળમાં ક્યાંથી હોય આવું વાળું. આપણે યાદ કરીને એને પહોંચી જાય. પણ એ પદ મારું 4 વર્ષ પછી લખાણું. પછી શું ઘણી વખત તો નવું નવું એટલું નીકળે ને. અને દાદાનું એક ગજબનું હતું કે આજે જે વાત કરી ને કાલે રિપીટ નો. એમાં દાદા પોતે કહેતા કે અમે જે સ્ટેજ પર છીએ જ્ઞાનીએ અમારે પુનરુક્તિ દોષ ન હોય. અમારામાં નવા જ વાક્યો હોય, નવો જ સબ્જેક્ટ હોય. અમને તો રોજ નવું 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 જ મળતું દર ડેઈલી. કાલ સાહેબની વાત આજે રિપીટ હોય જ નહીં. પછી એક સબ્જેક્ટ ડેવલપ કરે એમાં શું કે એમ કંઈ કહે ત્યારે તો અમારી આમ આમ કડકી હતી ને બધી. એટલે સવારે કંઈક માથું ઠેકાણે ન હોય ને થાળી ઉપરથી ઉઠી ગયા હોય બરાબર નહીં આમ તેમ કરીને. સાંજે જેવો એન્ટર થઈ ને સત્સંગમાં કે દાળમાં શાકમાં મીઠું ઓછું પડી ગયું હોય તો એને માટે કકડાટ ન કરવાનો હોય. એટલે ત્યાંથી આપણને પછી સબ્જેક્ટ ડેવલપ કરે કે કેટલી જરૂર હોય ભાણા પર કકડાટ નહીં કરવાનો આવી બધી. પછી આખો સબ્જેક્ટ ડેવલપ કરે કે આહાર ઉપર બોલે આવું. પછી કે આપણે એટલી શરીરમાં ઓછી જરૂર થશે આવી રીતે આખો સબ્જેક્ટ. પછી 3-4-5 દિવસ ચાલે કે હવે ઘેડ બેસી ગઈ ઘેડ બેસી ગઈ. પછી એ પૂરું થાય એટલે પછી બીજો સબ્જેક્ટ આવે. આ પણ એક ને એક દાખલા બી ક્યારેય ના આવે. નવા નવા જોઈએ એટલે કે મજા આવે છે ને. જેમ કે અમે બોલીએ છીએ તો તમને આમ પિક્ચર ઊભું થાય છે એના ઉપરથી. હા હા કે તમને કે કોઈ કોઈ બી એવી સ્ટોરી કરતા હોય કે મંકીને કે આને કે તમને આમ બોલીએ છીએ તો
એટલે એ દાદા પાછું માર કરે કે આને કેટલું પહોંચે છે, બરાબર તાવી જોયું એમ બરાબર. શીતલેશા સ્વરૂપ લક્ષ્મીઓની
કરછ શીતલેશા શુદ્ધાત્મની સમાધિ અવગાર સુખ શૈયા શુદ્ધાત્મની સમાધિ અવગાર સુખ શૈયા અવગાર સુખ શૈયા અમે નિરાકુળ મુકામી મોક્ષે જઈશું નિશ્ચે વ્યવહાર છે નિકાલી અમે નિરાકુળ મુકામી મોક્ષે જઈશું નિશ્ચે વ્યવહાર છે નિકાલી અમે કેવા શાળી ભગવાનની ભૂમિકા આદે લીલીબેન આ બધા અમેરિકાવાળા આવ્યા જ બધા આ મારા મોટ બેન જય સચિદાનંદ જય એમ સૌથી પહેલા પહેલા દાદા ભગવાન એમના ઘરે આવેલા અહીંયા આ ઘરમાં સૌથી પહેલા દાદા ભગવાનના બાર પગલાથી આવ્યો તો આ ઘરમાં પહેલા પછી પછી આ સાથે બહાર નીકળવાનું શરૂ થઈ ગયું દાદાનું આ રૂમ નહીં આ બાજુ અંદર રૂમ છે પણ હવે આખો ચેન્જ થઈ ગયો છે બધો બધો ત્યારે બિલકુલ કંઈ હતું નહીં સાદું હતું આ મારા બેનને થકી 86 ચાલવામાં તકલીફ છે બાકી દાદા 24 કલાક હાજર છે 24 કલાક અચ્છા ચરણ વિધિ જ કરતી તું ચરણ વિધિ નિત્ય નિયમ થઈ ગયા બધા ચરણ વિધિ જ કરતી અમારા આખા ઘરને જ્ઞાન અપાવવામાં આવી ને અમારું આખું ઘર છે ને કવિરાજનો બધા ભાઈઓ બહેનો બને એવી બધા છે ને પેલા 700માં છે પેલા 450-450ની અંદર છીએ અમે બધા આખું ને બધા બધા અત્યારે ટોપ રેન્ક પર છે બધા સ્વતંત્ર રીતે પોતાની રીતે બધાની પાસે ગાડી છે આપણું પુણ્ય એ બાજુ નહીં એટલે આપણે ગાડી બાડી ન આવી આપણે ને તમારે બનેવી હતા છેલ્લા 11 વર્ષ ખાલી આ કવિની ઓડિયો ટેપ સાંભળીને પસાર કર્યા છે નવરા બેડે એટલે ટેપના અહીંયા ટેપ મશીનમાં લગાવીને બેસી જાય 11 વર્ષ સુધી બીજું કાંઈ નહીં ને છેલ્લે વખતે બોલતી વખતે બી આમ દા દા એમ બોલતા જ
પહેલી વાર મેં દાદાને અહીં, દાદા છે ને અહીંયા અમે બેઠા હતા, ને મેં દાદા મારી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો, મારે મને કોઈ સંસારનું બી નોલેજ નથી, ધર્મનું પણ નોલેજ નથી. દાદા અંદરથી આમ હાથ ઊંચો કર્યો, તું જ્યારે મને યાદ કરીશ તો મને પહોંચી જશે આ આમાંથી બોલા. એટલે મને થયું કે આ ગજબની વાત છે, આ તો ટેલિપથી કહેવાય. બસ આ જગ્યા એટલે દાદા પોતે કહેતા હતા કે અમે જ્ઞાન આપીએ છીએ એમનું કલ્યાણ અમારા થકી, બાકી અમારા ફોલોઅર્સ થકી આ બધું પ્રસરશે, યા દેખાય છે આપણને. કોઈ પણ દાદાનું કંઈ કામ લઈને બેસે છે ને એને દિવસે દિવસે એમાં આગળ વધતા જાય છે, આ આશ્ચર્યમાં જાય છે. જેમ કે નવકાર મંત્ર બધા જ સંઘાળાઓને માન્ય છે, દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી એમ અસીમ જય જયકાર પણ બધાને માન્ય થઈ ગયું છે. બધા લોકો એને એવી વિધિ તરીકે આપે છે કે ભણવાનું યાદ નથી રહેતો, અસીમ જય જયકાર કરીને વાંચવા બોલજે, પરીક્ષા આપવા જવું છે અસીમ જય જયકાર કરીને જજે, દરેક વાતમાં તબિયત ખરાબ છે અસીમ જય જયકાર બોલજે. આ રીતે બસ રીતસર મંત્ર કે દવા તરીકે દુવા તરીકે આ જ બોલવાનું કહે છે. આશ્ચર્યમાં જાય છે આ બધી વસ્તુઓ. જય સચ્ચિદાનંદ. એટલે આ વસ્તુ રિસર્ચ કરવી હશે ને જ્યારે કોઈને પણ ત્યારે ત્યારે બહુ જ કામ લડશે. એટલે એટલે દાદા જે 1928માં બોલ્યા હતા કે આ સાધનો સદુપયોગ થશે તો લોકોનું કામ થઈ જશે, આ રીતે જ આ મનુષ્ય દેહ આ પણ સાધન છે, એમાંથી સાધ્ય પ્રાપ્ત કરી લેવાનું છે. અને જો કુસંગ મળ્યો તો નીચે ગતિમાં જઈ શકે છે, અને સત્સંગ મળ્યો તો મુક્તિનો માર્ગ પણ આ દેહ જ મળે છે. એટલે સાધનનો કઈ રીતે ઉપયોગ થાય છે એના ઉપર આખું એની પોતાની સૂઝ પર છે કે કઈ રીતે કરે છે. ઘણા ફિલ્મના બી એવા શૂટિંગ બી થતા હોય છે ને, આજે આપણે વિડીયોમાં જોઈએ છીએ તો 5 મિનિટે જે એડવર્ટાઇઝ આવે છે, સાધુ સંતો જોવે ને તો એનામાં એને પણ વિકાર ઉત્પન્ન થાય એવું ને. ત્યારે આપણી કોઈ પણ વિડીયો કોઈ પણ જોશે ને તો એના ભાવ સુધરી જાય છે. આત્માથી વિખૂટો પાડી દે છે. એટલે આવી વસ્તુ જો ઘરમાં એક હશે ને, ગમે ત્યારે માણસ જોશે તો ખરેખર એને એમાંથી એક સાત્વિક તરફ એક વહેણ વળશે એનું. એક વાર જોશે ને એટલે ભલે દાદાશ્રીનું મુખારવિંદ પ્લસ જે ઓડિયન્સમાં તમે ફેરવો છો ને, આ બધા પણ મોક્ષલક્ષી હેતુવાળા જીવો છે. દાદા ભગવાન પોતે કે અમે આમના દર્શન કરીએ છીએ બધાના, કે ભલે અત્યારે પેકિંગ ગમે એવા છે, એનો ડ્રેસ ગમે એવો છે, કદાચ કોઈ પગ ઉપર પગ ચડાવીને બેઠું હશે, આમ બેઠું હશે તેમ બેઠું હશે, પણ એનો ભાવ એ વખતે છે ને સત્સંગમાં ચોંટેલો છે. એટલે એ વસ્તુ એ આખું વાતાવરણ જે ઊભું થાય છે ને એ બહુ કામ કરે છે, એ કામ કરે છે. ઉપરાંત જ્યારે દાદા ભગવાન કનુદાદાના કે ચિત્રપટો કે કાંઈ પણ એમાં એની આગળ પાછળનું અનુસંધાન આવે છે, એ ઇન્સ્પિરેશન આપે છે સાત્વિક. સુના ગોકુળના અણુ પરમાણુમાં
ગુલાબી પદ ધ્વનિ ગુંજી ગયા છે, લહેરાતા વાયુના મરમર ધ્વનિમાં, રૂપાતીત સૌરભ રે લાવી ગયા છે, લાગે છે દાદા આવી ગયા છે, મુરલીના પડઘે ઝૂમી જમના બોલી, કૃષ્ણના પ્રકાશક આવી ગયા છે, દસ લાખ વર્ષોના બંધ જ્ઞાન તાળાની, ઊંચી ઉકેલનાર આવી ગયા છે, ભટકલ મુસાફિરના શાશ્વત ભૂમિયા, જ્ઞાન પંથ બતાવી ગયા છે, વ્યાકુલ હરણા અમૃત ઝરણ પીતા, કસ્તુરી નાભિની પામી ગયા છે, નોધારાને આધાર અવલંબન, શુદ્ધાત્મા જ્યોતિ જગાવી ગયા છે, અગ્ન જુવાળ પર વિધિનો વાડ મેલી, મર્મના અર્કને છાંટી ગયા છે, મૂર્તિ અમૂર્તના દર્શન પામે જા, મંદિરના ઘંટનાદ ગાજી ગયા છે, મોક્ષધામ સૂરના હાલરડા ગાઈને, શમણાની સૃષ્ટિ સજાવી ગયા છે, વર્તાય છે દાદા આવી ગયા છે, દાદા ભગવાન અહીં આવી ગયા છે, જળને ચેતન છાંટી ગયા છે, દાદા ભગવાન અહીં આવી ગયા છે, જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ. મહાત્માઓ આજે ડિફરન્ટ કલર્સમાં અલગ અલગ સબ્જેક્ટને ભગવાન શું હશે, પાંચ આજ્ઞા અને કેટલા કેટલા ભાગો બહાર પડ્યા છે, ને એટલા ડિફરન્ટ કલરમાં કરોડો રૂપિયાનું કામ છે આ બધું. મહાત્માઓને ખાલી આપણે 100 અને 150 રૂપિયામાં આમ આમ જુઓ તો કંઈક મફતના ભાવમાં જ આપીએ છીએ. આજે હિન્દુસ્તાનના લોકોને એવું છે, મફત હોય ને તો કંઈક ઘરમાં સાધન નહીં હોય છતાં લઈ જાય એવા છે, એટલે રાખવી પડે, ફરજિયાત રાખવી પડે છે. પણ છતાં જે ખરેખર જે મુમુક્ષુ છે એ જીવ જો આ જોશે તો એને ખરેખર લાભ થશે એનાથી. આટલા આટલા ડિફરન્ટ કલર્સમાં આ કામ કરવું સામાન્ય વાત નથી. દાદા કહેતા જે સાધન અધોગતિમાં લઈ જાય એ ઉર્ધ્વગતિમાં લઈ જાય આ દેખાશે. અને આમાંથી કોઈ પણ કેસેટ જોતી વખતે કોઈને પણ છે ને સંસારના ભાવ નહીં આવે, એ મોટામાં મોટી ખૂબી છે.
અત્યારે કનુ દાદા ભાઈ હાજર છે, દેવલોકની કૃપા છે. આ એક એકમાં પાંચ પાંચ જે સીડીઓ છે એમાં આગળ પાછળના કેટલા રેફરન્સીસ છે, બધા ઇતિહાસ છે, આજે કેટલા જૂના પુરાણા ઇતિહાસો છે બધા. હા, એ તમને ક્યાંયથી વાંચવામાં બી નહીં મળે. આ તો અમુક વખતે બોલાઈ ગયું તો મળી બોલાઈ ગયું એવું છે. જય સચિદાનંદ. લા પરવરદિગાર તે કરુણાના ધામ છે, જેનું કોઈ નથી એના દાદા ભગવાન છે. અમારા જેવાનો કોઈ ભાવ પૂછતું નહીં દુનિયામાં, એને દાદાએ હાથ ભેગડા. જેને જગત ફેંકી દઈએ શૈલીઓની જેમ તુષ્કારથી, એનો હાથ દાદાએ પકડ્યો છે. લગભગ તમે પૂછશો ને કે અમારી જગતમાં કોઈ વેલ્યુ નથી એવો વર્ગ ને આજે કઈ ખુમારથી ફરે છે એ જોવા જેવું છે. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર, મૂળ દીવાથી પ્રગટો દીપકમાં પહેલો દીવો દ્રષ્ટિ વ્યવહાર સર્વાતમ જગરૂપીને કરમાળ, મૂળ દીવાથી ચક્ષુથી શુદ્ધને નમસ્કાર, મૂળ દીવાથી પ્રગટો દીપકમાં ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાળ અકર્તા ગાય સુણે સ્વભજન માળ, મૂળ દીવાથી પ્રગટો દીપકમાં ચોથો દીવો સમભાવે નિકાલ વિરાગી વિતરાગી કરુણાધાર, મૂળ દીવાથી પ્રગટો દીપકમાં પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર શુદ્ધ ખાતા વહી નિર્ભેદ વેપાર, મૂળ દીવાથી પ્રગટો દીપકમાં આમૂર્તામૂર્ત પ્રગટ છે અવતાર પંચ પરવેષ્ટિ સુચરણે સાક્ષાત્કાર, મૂળ દીવાથી પ્રગટો દીપકમાં દાદાનો દીવો દાદાનો દરબાર ઝવેર મૂળ હીરા અજા કજમાર, મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત કરુણા
Swami ni.
ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
ભેદી આ અબોધ પડે છે.